છું આરજે ઉર્વશી અને જલસોના સ્ટુડિયોમાં દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ એક અનોખી પર્સનાલિટી જોડાઈ છે. એક એવા પ્રતિભા સંપન્ન કલાકાર કે જે આજે જલસો લાઈવ જેમિંગમાં 2 કલાક ધૂમ મચાવશે. આમ તો હવે આ શુક્રવારની અમને આદત પડી ગઈ છે અને તમને પણ આદત પડી જ ગઈ હશે કે દર શુક્રવારે ફોકના, સુગમના, કોઈ પણ ક્ષેત્રના જુદા જુદા કલાકારો અહીંયા આવે છે અને સરસ મજાની ગીતોની વાતો અને વાતોમાં ગીતો આવું બધું એ લોકો કરે છે આપણી સાથે. અત્યારે પણ જે દોર કરવાનો છે ને એ માત્ર વાતોનો દોર છે. એમની સાથે એમના સફર વિશેના, એમના અભ્યાસ વિશેના કેટલાક રસપ્રદ કિસ્સાઓ જાણવાના છે. અને આજે મારી સાથે એક એવું નામ જોડાયું છે કે જે લોકસંગીતની માટીની મહેક લઈને આવે છે. એ અવાજમાં તમને ક્યાંક ને ક્યાંક દિવાળીબેન ભીલ, દમયંતીબેન બરડાઈ અને એ બધા જે પરંપરાની જે ફીલ છે એ આવશે. અને એ અવાજ છે અત્યારે રિસન્ટલી જ ખૂબ જાણીતું થઈ રહેલું નામ, રિંકુ પટેલ. વેલકમ ટુ જલસો રિંકુબેન. થેન્ક યુ સો મચ. અરે નમસ્કાર મિત્રો. સો સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું જલસોમાં. કેવું લાગે છે જલસો પર આવીને? સાચું કહું તો એવું લાગે છે કે મારા પિયર માય છું. અરે વાહ, અમને ખૂબ બધી શું કહેવાય ફિમેલ સ્વરાંગ સરકાર ને સિંગર્સ ને બધાના પિયર બનવાનું ભાગ્ય મળ્યું છે એનું અમને આનંદ છે. સૌથી પહેલો સવાલ એ જ થાય કે તમે લોકસંગીત ગાઓ છો વર્ષોથી અને જાણીતા છો તમે તમારી ફિલ્ડમાં, પોતાની ફિલ્ડમાં, આ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? આમ તો હું બાલમંદિરમાં ભણતી ને ત્યારથી જ ગઉં છું. અચ્છા. મારા પપ્પા પોતે બહુ સારા ભજનીક હતા એટલે સંગીત લોહીમાં છે. અચ્છા, એટલે ઘરમાં જે વાતાવરણ મળ્યું ને પછી શોખ પ્રોફેશન થઈ ગયો. સંગીત સિવાય બીજું શું કરો તમે આમ પ્રોફેશનલી કે માત્ર? ના, મ્યુઝિક એન્ડ હાઉસવાઈફ. હા, મ્યુઝિક બસ, એટલે ગાવાનું, ખાવાનું ને મજા કરવાનું, બસ આનંદ. કોઈ પણ મ્યુઝિશિયન માટે કે ગાનારી વ્યક્તિ માટે મહત્વનું હોય કે એનું ટ્રેનિંગ, એનું જે બેઝિક હોય, તો તમે તમારી ટ્રેનિંગ ક્યાંથી કરી છે? આમ મેં મ્યુઝિકમાં ડિગ્રી કરી છે, વિશારદ કરેલું છે, પણ ફોક સંગીત તો મારે લોહીમાં છે. મારા પપ્પા ગાતા એટલે પહેલેથી નાનપણથી જ ગઉં છું. ઓકે, અને કઈ કોલેજમાંથી કરી તમે? વિદ્યાનગર મ્યુઝિક કોલેજ છે. અચ્છા. હા, આણંદ સાઈડ. હા, એસપી યુનિવર્સિટી. અચ્છા, ઓકે, ત્યાંથી તમે વિશારદ કરી. વાહ, તો તમે ક્લાસિકલમાં પણ ઘણું એ વખતે શીખ્યા હશો? હા, શીખી છું, પણ મને ફોક ગાવું વધારે ગમે. ક્લાસિકલ કરતાં ફોકમાં વધારે મજા પડે. સુગમ ગાઈ દઉં પણ ફોક વધારે પ્રિય છે મને. શું એવું છે ફોકમાં કે જે વધારે જોડી રાખે છે તમને? આપણા ગુજરાતની માટીની સુગંધ છે કે જે આમ ફિલિંગ આવે છે, ફિલિંગ્સ આવે છે ગુજરાતી, મીન્સ કે ફોક સિંગિંગ ગાતા એટલે એ તમને તમારું લાગતું હશે. યસ, એવું છે. અચ્છા, અને સ્વાભાવિક છે કે જ્યારે ઘરમાં જ આ વાતાવરણ મળ્યું હોય ત્યારે નાનપણથી જ તમને એ ખબર હશે કે હું ગાઈશ એક દિવસ, પણ જ્યારે પહેલી વાર સ્ટેજ પર હોઈએ ત્યારે નર્વસનેસ થાય. તમને તમારો પહેલો સ્ટેજ શો યાદ છે ખરો? એટલે જે નામ થયા પછીનો પહેલો શો, હું 8મા ધોરણમાં ભણતી ત્યારે મારા મ્યુઝિકના ટીચર હતા, એક પોતાનું ગ્રુપ ચલાવતા, એ નવરાત્રિમાં ગ્રુપ કરતા, એ સ્ટેજ પર હું ફર્સ્ટ ટાઈમ મેં ગાયું હતું. એ મને એક્સપિરિયન્સ હજી પણ યાદ છે, પણ ખબર નહીં પહેલેથી જ કોન્ફિડન્સથી જ ગાયું છે, એવું નર્વસનેસ થઈ જ નથી. અને આટલા બધા તમે તો કેટલી બધી જગ્યાએ પરફોર્મ કર્યું છે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં, આજ સુધી સૌથી વધારે તમને એવું થયું હોય કે આ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ હતું લાઈફનું? યસ. એ શું છે, યાદ આવી જાય તરત જ? બહુ વર્ષ પહેલાની વાત છે. ભૂપેન્દ્ર પંડ્યા કરીને એક કથાકાર છે, બહુ સારું એવું નામ છે એમનું. એમની કથામાં એકવાર અમને ગાવાનો ચાન્સ મળ્યો હતો, તો ભૂપેન્દ્ર પંડ્યા એવું બોલ્યા હતા કે બેટા તારા અવાજની મીઠાસ, એ તારો અવાજનો પ્લસ પોઈન્ટ છે. એ મને શબ્દ હજી પણ યાદ છે. અરે વાહ, અને આમ પણ એ બોલે છે ને ત્યારે બી ઘણું મીઠું મીઠું જ બોલે છે, એમના અવાજમાં બહુ મીઠાસ છે. કોઈ પણ એવું કહેવાય છે ને કે દરેક સક્સેસફુલ મેનની પાછળ ધેર ઇઝ અ વુમન. યસ. પણ અહીંયા મેં હમણાં જ્યારે મેં ઓફ ધ રેકોર્ડ વાતો કરતા હતા ત્યારે મેં એવું સાંભળ્યું કે આ સક્સેસફુલ વુમન પાછળ એક મેન છે, તમારા હસબન્ડની તમે વાત કરી. ફાઇનલી. તો આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? કારણ કે સંગીત એક એવો વિષય છે કે જેમાં ઘણી સ્ત્રીઓ એવું બોલે કે હું લગ્ન પહેલા ગાતી હતી, અને આવું મેં બહુ લોકોના મોઢે સાંભળ્યું. રાઈટ રાઈટ. કે લગ્ન પહેલા હું ગાતી હતી પછી છૂટી ગયું, તમારા કેસમાં લગ્ન પછી થોડું વધ્યું, વધી ગયું છે, તો એનું એ આખી વાત કરો તમારા હસબન્ડ વિશે. આટલા બાળપણથી વર્ષોથી સ્ટ્રગલ જ કરતી હતી, પણ મારા મેરેજ થયા અને મારા હસબન્ડનો એટલો બધો સપોર્ટ છે મને કે અત્યારે હું જે છું સાચે એમના થકી જ છું. એટલે ઘરમાં ક્યારે એવું થાય કે તમને આમ રસોઈ કરતા કરતા કંઈક ક્રિયા યાદ આવે ને તમે અધૂરી મૂકીને બેસી જાઓ? હા, એટલે અમારે એવું છે, હું જમવાનું બનાવતી હોઉં, મારો દીકરો પણ બહુ સારો આર્ટિસ્ટ છે, ઢોલક બોલક વગાડતો હોય, એના પપ્પા હાર્મોનિયમ વગાડતા હોય,
તો એ લોકો કઈ ગાતા હોય તો હું ત્યાં રસોડામાંથી ગઉં ને એ લોકો ત્યાં વગાડતા હોય ને એવું માહોલ જામતું હોય અમુક વાર મજા આવે. એટલે એમના ઘરમાં રસોઈમાં તમને જો થોડું ઘણું મીઠું આડું અવળું મળે તો બહુ ચિંતા નહીં કરવાની, ચૂપચાપ ખાઈ લેવાનું. એ ગીત એકાદું સાંભળેલું ખાઈ જ લે છે. મારા હસબન્ડ તો બહુ સારા છે. અરે વાહ, આટલું બધું એમના હસબન્ડના વખાણ કરતી આ પહેલી સ્ત્રી મળી છે મને. પણ સાચે બધા જાણે જ છે. વેરી ગુડ વેરી ગુડ. સો ઓલ ધ બેસ્ટ આજના શો માટે, અને તમે આટલું જ સરસ ગાતા રહો અને આવી જ શું કહેવાય સફળતાઓ સર કરતા રહો. થેન્ક યુ સો મચ. અને તમને હું દર શુક્રવારે મળવાની છું એક નવા આર્ટિસ્ટ જોડે. સો જલસો સાથે જોડાયેલા રહેજો અને સાંભળતા રહેજો. જલસો કરતા રહેજો. જલસો બાય.